ભગવાનને જખ મારીને તમને આપવા પડે સાહેબ, જેને તમે નસીબ કહો છો. જતો રહું. મૂળ વાત શું છે કે જે કરો તે બેસ્ટ કરો. ચાર લારી ચલાવો મસ્ત સાહેબ. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે, એક ભજિયાવાળો બીએમડબલ્યુ લઈને ફરે છે, અને તમે કહો હું શું કરું, મરી જાય પાર આવે, શું કદાચ જીવે છે તું. કરવું સાહેબ, મેં બુટ પોલિશ કરી છે સ્ટેશન ઉપર, મેં ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે, હોટલોમાં કામ કર્યું છે, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. ભગવાન તારે મને જખ મારીને આપવું પડે. પણ આપણે તો 10,000ની નોકરી માટે પહેલા હાથ જોડીએ, પછી નોકરી મળી જાય એટલે હરામી થઈ જાય. 10,000માં કેટલું કોમ થાય? એટલે પહેલા તો તું નોકરીઓ માટે હાથ જોડતો હતો. ન ગમે તો છોડી દેજો, પણ શિક્ષક હોય કે કોઈ બી હોય, જેટલા રૂપિયા મળે એનું 100 ગણું કામ કરો, બાકીનું ઉપર જમા થશે, ભગવાન તમને વ્યાજ સાથે આપી દેશે, એનો કાયદો છે. પણ આપણને ભગવાન પર ભરોસો કેમ નથી? આપણને સાલો આપણી જાત પર નથી તો એના પર ક્યો થયું હોય? કેમ કે એને તો આપણે જોયો જ નથી. એટલે બધા જ મારો કાપો, પૈસા બનાવો, હરામનું ખાઓ, ભ્રષ્ટાચાર કરો, ચોરીઓ કરો, સમાજનું દુનિયાનું જે થવું હોય થાય, અરે એનું નહીં થાય તારી પથારી ફરી જશે. સાહેબ જે કરો તે બેસ્ટ કરો, મારામારી કરવાની નહીં, પણ થાય ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, દે ભમ, પણ ટોપ કરવાનો. મૂળ વાત શું છે કે નાવા બેઠા તો મસ્ત નાવાનું, માળા કરી તો મસ્ત કરવાની, રોટલી બનાવી મસ્ત બનાવી, જમવા બેઠા જે કરો તે બેસ્ટ કરો. હે કેમ ખાલી ખાલી નહીં? આ તો નાવા બેઠો કપડો ધોવાનો હોય, કપડો પહેરે કોક શું કહેશે એમ ધોવાનો હોય, જો જાય તો હોય બીજે જો આગળ જ હરતો હોય. એટલે હું કહું છું, જેને સફળ થવું છે, સુખી થવું છે, મસ્ત જીવવું છે, હીરા ઘસતા હો, કોઈ દુકાનમાં નોકરી કરતા હોય, કંઈ બી કરતા હોય, પણ જે કરો તે બેસ્ટ કરો, અને એટલે ભગવાન આગળ રસ્તો બતાવતો જશે. અને જેમ જેમ જુઓ, અહીંયા અંધારું ઘોર હોય તો હાઈવે દેખાય, પણ હું બેટરી ચાલુ રાખું તો ઝોપો દેખાય, ગલી દેખાય, એમ કરતા કરતા મને છેક સુધીનો રસ્તો દેખાય કે નહીં? બસ આ બેટરી એટલે શું બનો? જે કરો તે બેસ્ટ કરો. હવા તૈયાર થાય મસ્ત થવાનું, ઘરમાં બી નવા જ કપડાં પહેરવાના. તો આ સિરિયલો કેમ ગમે? ઘરમાં નવા કપડાં પહેરે આપણા બૈરાવ બધાને, કહું બધા ઘરમાં નવા જ પહેરો, પેટીમાં હરી જાય હાડીઓ બધી પડી પડી. મારા લગ્ન ત્યાં જ મેં કીધું, મારા બૈરાન કીધું ઘરમાં જ નવા પહેર ભાઈ, તું મને ગમવી જોઈએ, ગોમને થોડી ગમવી જોઈએ. જે કરો તે બેસ્ટ કરો, મસ્ત જીવવાનું. પૈસા કમાવવા મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. એટલે પેલા અમેરિકાવાળાએ શું કર્યું ખબર છે? ચલો મહેનત તો આપણા હાથમાં છે ને, એટલે જબરજસ્ત મહેનત કરી, એટલે એમને બધું મળ્યું. અને આપણા બધા બાયલાઓએ શું કર્યું? ભગવાનના હાથમાં હોય તો આપણે કોઈ કરવું જ નથી, એટલે હોય બધી ગરીબ વસ્તી પેદા થવા માંડી. વાત એમણે બી ભગવાનની પકડી કે મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. તો અંગ્રેજોએ શું કીધું? સાલી મહેનત તો કરો. એટલે લક્ષ્મીજી ત્યો જતા રહ્યા, અને આપણે રોજ ચો છે તો ત્યો હે અમેરિકામાં. પૈસા કમાવવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. આ વિષય પર 2.5-3 કલાક હું બોલું છું. નાના બાળકો બેઠા છે, ગૃહિણીઓ બેઠી છે, માઓ બેઠી છે, દીકરીઓ બેઠી છે, બધી ઉંમરના લોકો બેઠા છે. કદાચ બધાને વિષય ગમે કે ના ગમે, પણ સૌથી મહત્વની વાત એ છે કે પૈસા કમાવવા મહેનત આપણા હાથમાં છે, પરીક્ષા માટે મહેનત આપણા હાથમાં છે, પણ ટકા લાવવા ઈશ્વરના હાથમાં છે. બાળકોને ગાંડા કરશો નહીં, ધંધો ખોલો તો ગણશો નહીં. આ તો ગણે પાછો 10 લાખની દુકાન, 10 લાખનો માલ, 2 પગાર, 10,000 વ્યાજ, આટલું 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 થાય તો દુકાન કરું, કદી ના ચાલે. સાહેબ અમદાવાદમાં હું એક ચોપડીઓની દુકાન ચલાવું છું, મહિને 4 લાખ રૂપિયા નુકસાન કરું છું મહિને. કેટલું? હું જાહેરમાં કહું છું, રેકોર્ડિંગમાં. 2 વર્ષમાં 1 કરોડ રૂપિયા નુકસાન કર્યું, હજી દુકાન ટોપ ચલાવું છું, મસ્ત ચલાવું. કેમ? મારો કાચબો કહે છે સંજ્યા ચલાવ. અને હવે તમે જુઓ, મને ખબર છે કે ચોપડીઓ વાંચવાથી સમાજની પ્રગતિ થાય છે, પુસ્તકો વાંચવાથી સમાજની પ્રગતિ થાય છે. ભગવાને હમણાં એક જ ધંધામાં મને 1 કરોડ રૂપિયાનો ફાયદો કરાયો. બોલો બધું આવી જાય છે કે નહીં? મહેનત કરો સાહેબ, તન તોડ મહેનત કરો. આજ તમારી પાસે કેટલું સરસ, મને બહુ બહુ ખુશી થઈ કે આ સ્કૂલ પાસે આટલું બધું કેમ્પસ છે. ગામવાળા ભેગાથી આ કેમ્પસને બગીચો બનાવી દો, આમ અમદાવાદથી સારા લોકો જોવા આવવા જોઈએ. પૈસાની જરૂર પડે બોર તો 25,000 રૂપિયા હું આલીશ, પણ એક આ સ્કૂલને મોડલ બનાવો સર. અહીંયા સ્કૂલમાં બાવળિયા ઉગ્યા હોય, અરે મસ્ત ઝાડ ઉગ્યા હોય, સરસ ઝાડ ઉગ્યા હોય, આ છોકરાઓ મહેનત કરવા તૈયાર છે. પણ મૂળ વાત શું છે? દિશા નથી.
પૈસા માટે જીવનમાં કોઈનું ઉભું રહેતું નથી, જરૂર છે એક દિશાની. એટલે મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના. અહીં બેઠેલા વિદ્યાર્થી મિત્રોને એક સરસ વાત કરું. મેં છે ને LLB કર્યું, પહેલા મેં BSc કર્યું, પછી 2011 LLB કર્યું, તો મને એક વિષયમાં કશું આવડે જ નહીં. તો હું પરીક્ષા આપવા ગયો, સલો આ તો લોચો કોઈ આવડતું તો હે નહીં. મેં તો એક વાર્તા લખી. શું લખ્યું? મસ્ત વાર્તા લખી 10 પત્તાની. ઘેર આવતો રહ્યો, એટલે પાસ થઈ ગયો. વાર્તા લખીને પાસ થઈ ગયો. પેપરમાં કશું ના આવડે ને તો ટોપ ચિત્રો દોરી દેવાના, વાર્તા લખવાની. સાહેબ ખુશ થઈને માર્ક આલ દેશે, માર જેવો હશે તો. કોરું છોડવાનું નહીં. મૂળ વાત શું છે? જે કરો તે બેસ્ટ કરો. સાહેબ નોકરી હું છે ને બસ સ્ટેન્ડ પર બૂટ પોલીસ કરતો, તો હું બૂટ પોલીસ કરું ને મારા ત્યાં સુધી ત્યાં લાઈન લાગે. કેમ? એવા બૂટ ચમકાવું ને ટોપ, તો બધા 4 આના લે, હું 8 આના લેતો, તો આપણા તો લાઈન લોબી હોય. કયા માથાનું દોરું? મારા બાપુજીની દરજીની દુકાન હતી. કરવા દો, કરવા દો. છોકરાઓ છોકરાઓ કઈ વાત? હું બેઠો તો અંતિ વધારે કરું કરે એને, બિચારા એને બી એનો મૂડ હોવો જોઈએ ને. મારા જેવા કેટલા આવ્યા, કેટલા ગયા, એને શું ખરું કે નહીં? મારા બાપુજી દરજીની દુકાન ચલાવતા હતા. તો એક દિવસ મને દોરા લેવા મોકલ્યો, મેચિંગ બધા કપડાના ટુકડા આપીને કે જા બી બધા મેચિંગ દોરા લઈ આવ. તો 10 ટુકડા હતા, હું 10 દોરા લેવા ગયો. તો બધા દુકાનવાળા કે તારા બાપા ઘોડા છે. મેં કેમ? મને કે 2.5 રૂપિયા વાળો દોરો વાપરે, 2 રૂપિયા વાળો વાપરો એ બી સારો જ આવે. તો મેં તું એ આલતો, એટલે હું તો ખુશ થઈ ગયો. મેં તો સારું 10 દોરામાં 5 રૂપિયા બચી ગયા. હું તો દોરા લઈને આવ્યો દુકાન, દુકાન મારા બાપાએ દેખ્યું, 1 લાફો માર્યો ખેંચીને. એટલે મેં તો લાફો ચમ માર્યો, 5 રૂપિયાનો ફાયદો કર્યો. મને કે કપડું ફાટી જાય, આપણી સિલાઈ ના ફાટવી જોઈએ. મને લોકો કલાક બોલવાના 1 લાખ રૂપિયા આપે છે, પણ ત્યાં બી હું આવું જ બોલું છું, અને જ્યાં મફત જવું ત્યાં બી આવું. જે કરો તે બેસ્ટ કરો, અને એનું પરિણામ બેસ્ટ જ આવે. મસ્ત જીવવાનું, ટોપ જીવવાનું. મોત કાલ આવતું તો આજ આવે, પણ જીવવું તો વધથી જીવવું. દિવેલ પીધેલા ફરો ને એટલે ભગવાન તમારું માઇનસ કરે છે કે આ નોટ આપણા કામની નથી. અને જ્યારે તમે હસતા રહો છો ખુશ ખુશાલ, ભગવાન કે આ નોટ આપણી છે ભાઈ, હવે ઓની પ્રગતિ ચાલુ કરો. અને પછી તમારી પ્રગતિ જે ચાલુ થાય છે તમને કલ્પના નથી. પણ આપણે તો શું કે એક ગામ છે ને, જુઓ ભગવાન તમને કેવી રીતે મદદ કરશે. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈ લાગે જ નહીં. પ્રકાશભાઈ સાંભળજો, કોઈને લાગે જ નહીં. એક કાકા હતા તો લે જ નહીં કે ભાઈ આપણે મફતનું લેવું નથી. બધા કે કાકા તમે લો. કાકા કે ના ભાઈ, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો મફતનું કદી ખાવા દે? આપણે મફતનું જોઈતું નથી. બધા કે કાકા લઈ લો. તો કાકા કે સારું હેડો. કાકા તો ગયા ઉપર.